નંબર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ જેને સંકલિત કહેવામાં આવે છે. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા તો આણંદને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી પણ હતા વર્ગીસ કુરિયન. અહીંયા જે અમૂલ ડેરીના ઓનર જે આપણે કહી શકીએ એ વ્યક્તિઓની અહીંયા વાત કરવામાં આવી છે. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, શ્વેત એટલે સફેદી, ઉજ્જવલતા, ઉજ્જવલતા લાવવા માટે જે આપણને પ્રેરણારૂપ બને એવા વ્યક્તિઓ, તો એવા કયા કયા બે વ્યક્તિની વાત કરવામાં આવી છે? તો અહીંયા એક તો ત્રિભુવનદાસ પટેલ, જે કોણ હતા, હા, જે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા હતા. અને સ્વપ્નદ્રષ્ટા એટલે સ્વપ્ન જોનાર. સ્વપ્ન જોનાર અહીંયા કયો સમાસ થાય છે? સ્વપ્નદ્રષ્ટા ઉપપદ. એ સ્વપ્નદ્રષ્ટા, દ્રષ્ટા, દ્રષ્ટ એટલે દ્રષ્ટ એટલે જોવું થાય. હા, ઉત્તરપદ ક્રિયાપદમાં છે અને એ કારણે અહીંયા ઉપપદ સમાસ છે. તો અમૂલ ડેરીના સ્થાપક અને ત્રિભુવનદાસ પટેલ જે સ્વપ્નદ્રષ્ટા, સ્વપ્ન જોનાર હતા, એને વિચાર્યું કે મારે ભાઈ અમૂલ ડેરી જે છે બનાવવી છે. એટલે સ્વપ્ન જોનાર કોણ હતા? તો એ ત્રિભુવનદાસ પટેલ. અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે નકશા, વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનારા સ્વપ્ન શિલ્પી હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. અને એમનું જે સ્વપ્ન જે હતું, જેણે સ્વપ્ન જોયું હતું, એવા હતા ત્રિભુવનદાસ પટેલ. અને એ સ્વપ્નને પૂર્ણ કરનાર જેવો કોઈ હોય તે કોણ હતા? વર્ગીસ કુરિયન. અને શ્વેત ક્રાંતિના બે પ્રણેતાઓ 4 દાયકા સુધી કામ કરી અને દૂધ તેની બનાવટોના ક્ષેત્રોમાં સહકારી અને ભાગીદારીની રચનાઓથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા. અને અહીંયા શું કહે છે, માત્ર ને માત્ર વર્ગીસ કુરિયને, હા બોલો, વર્ગીસ કુરિયન, ઉમિલ તો લીધો છે, આવી ગયો ભાઈ અંદર. ભાઈ 11:05 સુધી હું વેઇટ કરીશ, પછી 11:10 પછી હું ને કોઈ એડ કરું. તમારે લોકો જો આવું હોય, હે, જો આવું હોય ને તમારે લોકોને તો 11:05 થી 7 મિનિટમાં આવી જવાનું, પછી વારે વારે લિંક તૂટી જાય. તમે લોકો આવો એ કરો એટલે. આગળ સારું, ચાલો આગળ જઈશું. શ્વેત ક્રાંતિના બે પ્રણેતાઓ 4 દાયકા સુધી સાથે કામ કરી, એને વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ આ બંને વ્યક્તિઓએ કેટલા દાયકા સુધી કાર્ય કર્યું? 4 દાયકા સુધી. 4 દાયકા સુધી એટલે કેટલા વર્ષ થયા? કેટલા? 40 વર્ષ, રાઈટ, હે ને? 40 વર્ષ સુધી એમણે કાર્ય કર્યું હતું. આગળ વાત કરે છે કે
એમણે દૂધની બનાવટો અને એ ક્ષેત્રમાં ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતને પગભર કર્યા. માત્ર ને માત્ર ડેરીનું જ કામ નથી કર્યું, તો દરેક જે ખેડૂતો જે છે એ ખેડૂતોને પણ કંઈક આજીવિકા અપાવી. કોને આજીવિકા અપાવી? તો આ બંને, ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયને. અને ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું. કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ ઉદાહરણ રજૂ કર્યું છે. ભાઈ, જો તમારું મન જે છે મક્કમ હોય અને તમારા વિચારો મજબૂત હોય તો તમે કોઈ પણ કાર્ય જે છે, કોઈ પણ કાર્યમાં તમે સક્સેસ, તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. એ વાત અહીંયા આપણને વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ આ બેના ઉદાહરણથી આપણને ખબર પડે છે. આગળ ત્રિભુવનદાસ અને કુરિયનની પ્રતિભાના એ અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, કાર્યમાં નિપુણતા. કાર્યદક્ષતા એટલે શું? કાર્યમાં માસ્ટરી હોવી, એને કાર્યદક્ષતા કહેવામાં આવે છે. એનામાં કયા કયા ગુણો હતા બંનેમાં? તો એ ગુણોની વાત કરી છે અહીંયા. કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સંગઠન બનાવવું મતલબ યુનિટી બનાવવી, અને સંવેદનશીલ, સેવાપરાયણતા. સેવાપરાયણ એટલે એકબીજાની સેવા કરવી, એકબીજાની મદદ કરવી. અને સંવેદનશીલતા, સંવેદનશીલતા એટલે એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવવો. અને માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે. આ ચિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. અને આ બંનેના જે એક્ઝામ્પલ જે છે એ સૌ કોઈ માટે, કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરણારૂપ બનશે એ વાત અહીંયા બતાવે છે. સૌ પ્રથમ અહીંયા ત્રિભુવનદાસ પટેલ વિશેની વાત જે છે અહીંયા કરવામાં આવી છે. શું કહે છે? પહેલા પેરેગ્રાફમાં એના બાળપણનો પહેલો પ્રસંગ અહીંયા બતાવવામાં આવે છે. એના બાળપણનો કયો પ્રસંગ જે છે તો એ વર્ણવ્યો છે અહીંયા. દર શનિવારે સવારની શાળા હોય, સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ અને કિશોરા અવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનું ધ્યેય હોય. અને સૌ કોઈ જાણે છે કે બાળક અવસ્થા એવી અવસ્થા છે કે જે કિશોર અવસ્થા એટલે તમને કહી દઉં કે 14 થી 16 કે 17 સુધીની અવસ્થા જે ઉંમર આપણી જે કહેવાય એને કિશોર અવસ્થા કહેવાય. બાળક અવસ્થા એ પહેલાની અવસ્થા કહેવાય, અને પછી આવે કિશોર અવસ્થા, પછી યુવા અવસ્થા, અને પછી વૃદ્ધ અવસ્થા, અને પછી ફ્યુઝ ઉડી જાય. તો અહીંયા જે કિશોર અવસ્થા એટલે જ્યારે બાળક પછીની ઉંમર એટલે 14 વર્ષ થી લઈને 18 વર્ષ સુધીની જે ઉંમર જો હોય છે એને કિશોર અવસ્થા કહેવામાં આવે છે. આગળ જઈશું. દર શનિવારે જ્યારે કિશોર અવસ્થામાં હતા ત્રિભુવનદાસ પટેલ, અને એ સમયે દર શનિવારે જ્યારે સવારની શાળા એમને રહેતી, એમની સ્કૂલ જે છે એ સમયે શનિવારના દિવસે સવારની રહેતી, અને એ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ. અને શું વાત કરે છે કે તળાવ પાસેનું જે હનુમાનજીનું મંદિર જે હતું ત્યાં અમે ભેગા થતા, અને કિશોરાવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તી દિવસો પસાર કરવાનું ધ્યેય હોય. અને જ્યારે પણ એ અવસ્થામાં સૌ કોઈને મોજ મસ્તી કરવાનું જ એક વાતાવરણ હોય, અને એ જ ગમે બધાને, ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપડતા,
રેવડી એટલે તમને ખ્યાલ હશે કે વ્હાઈટ કલરની આવે ને, ઉપર તલ જે છે ને એ નાખ્યા હોય, એકદમ સ્વીટ જેવું લાગે, મીઠું મીઠું. અને રેવડી અને ચણા અથવા રેવડી અને સિંગ ખાવાની બહુ અલગ મજા આવે. જે પ્રસાદ તમે લેવા જાવ ને મંદિરમાં, શું કહો છો? આવે છે મારો અવાજ? આવે છે હવે? ઓકે, હા, આજે તો અવાજ આવશે. જો એટલે એ રેવડીની વાત અહીંયા કરે છે. એ રેવડી, રેવડી એ સમયે સવારના સમયે સ્કૂલથી છૂટીને એ મંદિરે ભેગા થઈને ખાતા અને આનંદ મોજ મસ્તી કરતા. કોણ? ત્રિભુવનદાસ પટેલ ની વાત કરે છે. ભેગા મળી ક્યારેક રેવડી ખાતા, ચવાણું ખાતા, અને એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર કોઈ એક વિષય ઉપર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું. એ પ્રમાણે મારો વારો આવ્યો. શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી. હવે જયારે સ્કૂલથી છૂટી જાય સવારે શનિવારે, ત્યારે બધા હનુમાનજીના મંદિરે ભેગા થતા અને મોજ મસ્તી કરતા. પરંતુ એક દિવસ નક્કી કરવામાં આવ્યું કે બધાએ કોઈને કોઈ એક વિષય ઉપર લખી લાવવાનું અને પછી બોલવાનું. અને એમાં ત્રિભુવનદાસ પટેલનો વારો આવે છે બોલવાનો. ત્યારે હવે ત્યારે શું લખવું અને શું બોલવું એ વિષે એને મૂંઝવણ થઈ. પરંતુ એનો મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં, તે સમયમાં, અરસામાં નો મિનિંગ શું બનશે? સમયમાં. તે સમયમાં એક ચોપડી લાવેલો અને તેમાં સહકાર વિશે પણ કંઈક લખાણ હતું. સહકાર એટલે યુનિટી બનાવવી વિશે જે લખાણ જે હતું, લેખ જે હતો તે વાંચવામાં આવ્યો. તેની આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો. બધા મિત્રોએ આ વિચાર ખૂબ ગમેલો. જ્યારે નાના હતા ત્યારથી જ એમને સહકારમાં ઇન્ટરેસ્ટ હતો, યુનિટી બનાવવામાં ઇન્ટરેસ્ટ હતો. તો એ કારણે અહીંયા ત્રિભુવનદાસ પટેલે બાળપણથી જ સહકારમાં એને યુનિટી બનાવવામાં એક રસ જાગે છે. અને ત્યારબાદ ઉપયુક્ત પ્રસંગ જે છે, સમર્પિત સેવા મૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે. અને આ પ્રસંગ જે છે એ એમને પોતાના મુખથી વ્યક્ત કરેલો છે, એમણે પોતે જાતે કહેલો છે. આ વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તારીખ 22/10/1930માં. અહીંયા સ્ટુડન્ટ્સ એ યાદ રાખવાનું તમારે લોકોએ કે જે પણ તારીખ આવે છે ચેપ્ટર વાઇઝ, જે પણ લેખ, જે પણ કરતા જે છે, કેરેક્ટર જે છે એનું, એની જે પણ ડેટ આવે છે, એનું જન્મસ્થળ જે આવે છે એ તમારે યાદ રાખવાનું છે. કેમ કે વન માર્કર ક્વેશ્ચનમાં એ પૂછાતું હોય છે. માટે તો જન્મ 22/10/1903. હા, પૂછાય છે ત્રિભુવનદાસ પટેલનો જન્મ જોવા એ બતાવે છે આણંદમાં 22/10/1903 માં. અને પિતા, હા, લેખકનું ચાલશે, લેખકનું નહીં કરો તો ચાલશે. આગળ કહે છે અહીંયા તારીખ આણંદમાં 22/10/1903. પિતા કોણ છે એમના? કિશીભાઈ પટેલ ને ત્યાં થયો હતો અને ખેડૂતના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીના તેઓ ઋણી રહેશે. અને ખેડૂતના ઉદ્ધારક, ખેડૂતો માટેના ઉદ્ધારક એટલે ઉદ્ધાર કરનાર. ઉદ્ધારક કયો સમાસ થશે અહીંયા? ઉદ્ધારક ઉપપદ સમાસ છે, રાઈટ. ઉદ્ધાર કરનાર, ઉદ્ધારક. તો અહીંયા ખેડૂતનો ઉદ્ધાર કરનાર અને જે સમગ્ર સહકારી મંડળી તેમના ઋણી રહેશે. અને ખરેખર એવા વ્યક્તિ કે એમના ઋણી રહી શકે
એવા કોણ હતા? ત્રિભુવનદાસ પટેલ. ત્યારબાદની વાત કરે છે એમનો જે અભ્યાસ વિશેની વાત, કઈ જગ્યાએ એમને કયો કયો અભ્યાસ કર્યો, એમાં ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ અને તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. અને સૌપ્રથમ તો એ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમના વિચારોથી પ્રભાવિત થયા અને પોતે આઝાદીની લડતમાં જે છે પોતે જોડાય છે. પરિણામે ઈસવીસન 1930 અને મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને 1940-41 સત્યાગ્રહ માટે, ભાઈ આ બંને અલગ અલગ તારીખ છે અને બંને અલગ અલગ કારણ છે. જુઓ 1930 છે ને મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને 1940-41 એમણે સત્યાગ્રહ નિમિત્તે આમ એમણે જેલવાસ ભોગવવો પડ્યો હતો. કઈ બે વખત એમણે જેલવાસ ભોગવવો પડ્યો હતો? કઈ કઈ? 1940 અને 1930. હા, એ યાદ રાખજો, કારણ કે એ પૂછાય છે. આ થોડું અંદરનું જે હોય છે ને એમાં વન માર્કર ક્વેશ્ચનમાં પૂછાઈ જતું હોય છે, તો યાદ રાખજો. આગળ પછી તેમણે જેલવાસ ભોગવવો પડ્યો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 1940 હવે વલ્લભભાઈના કહેવાથી અને વલ્લભભાઈના વિચારોથી એમણે 1940 ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. અને કોના કહેવાથી એમણે સહકારી મંડળીની સ્થાપના કરે છે? ખેડા જિલ્લા જે સહકારી મંડળીની સ્થાપના કોના કહેવાથી કરે છે ત્રિભુવનદાસ પટેલ? તો વલ્લભભાઈ પટેલના કહેવાથી, યાદ રાખજો. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચે દામે દૂધ વેચતી કોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. અને એ સમયમાં કોલસન નામની જે કંપની જે હતી એ મુંબઈની કંપની ખેડૂતો પાસેથી દૂધ લઈ જાય અને પછી એને ઓછા દામ આપતા હતા. મતલબ એના પૈસા જે મતલબ આપવા જોઈએ એ જે પોલસન કંપની ખરેખર આપતી ન હતી. અને આ કારણે ખેડૂતો જે છે આનાથી ત્રાસી ગયેલા હતા, થાકી ગયેલા હતા. અને માટે બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. એના જે ગુજરાતી નામ છે, જે સૌપ્રથમ બની અમૂલ ડેરી, એની સૌપ્રથમ ફર્સ્ટ જે આપણે કહી શકીએ એ ગુજરાતી નામ કહી શકીએ, એ ગુજરાતી નામ અહીંયા આપેલું છે. કયું છે? ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ આની શરૂઆત થઈ ઈસવીસન 1950 થી ડોક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા 1940 ત્રિભુવનદાસ પટેલે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે છે અમૂલ ડેરીની સ્થાપના કરી. અને 1950 વર્ગીસ કુરિયન એ કંપનીમાં, મતલબ એ અમૂલ ડેરીમાં એ આવે છે. વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો. ખૂબ જ જ્યારે વર્ગીસ કુરિયનના આવતાની સાથે જ એ અમૂલ ડેરીનો વિકાસ જે છે બહુ સ્પીડથી થાય છે. હરણફાળે, હરણ જેમ કૂદે અને હરણ જેમ દોડે એ સ્પીડથી અમૂલ ડેરીનો વિકાસ થાય છે. ત્યારબાદની વાત કરે છે સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેઓ સ્વપ્ન દ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્ન શિલ્પી હતા. સ્વપ્ન શિલ્પી કોણ હતા? સ્વપ્ન બનાવનાર. સ્વપ્ન દ્રષ્ટા કોણ હતા અને સ્વપ્ન શિલ્પી કોણ હતા? સ્વપ્ન દ્રષ્ટા નિતાંત, હા, અને સ્વપ્ન શિલ્પી વર્ગીસ કુરિયન, હે ને? તો આગળ ઓકે આગળ કહે છે
સરદાર વલ્લભભાઈ પટેલ હતા તેઓ સ્વપ્ન દ્રષ્ટા હતા, ત્રિમુનદાસ પટેલ તે સ્વપ્ન શિલ્પી હતા. તો ડોક્ટર વર્ગીસ કુરિયન લગભગ 4 દાયકા સુધી બંને ખભે ખભો મિલાવી, 4 દાયકા એટલે આપણે આગળ જ જોયું કે 40 વર્ષ સુધી એક સાથે બે પાર્ટનરશીપ કરી અને બંને જોડે કાર્ય કરે છે. ભારત સરકાર તરફથી આગળ ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994 91 વર્ષની વયે અવસાન પામ્યા. અહીંયા ત્રિભુવનદાસ નું મૃત્યુ ક્યારે થાય છે તો અહીંયા બતાવે છે 3 જૂન 1994 1994 91 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થાય છે. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રમાં એકાધિક હોદ્દાઓ એમને કાર્યરત રહ્યા અને એ સાથે એમને ઘણા બધા કાર્યો જે છે એમને કર્યા હતા. એમાં એમને ઘણા બધા પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા. તો કયા કયા પુરસ્કાર પ્રાપ્ત થયા હતા એ વાત આપણે જોઈશું. એમાં ત્રિભુવનદાસે કોમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સ રેમન મેક્સેસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે ફિલિપાઇન્સ નો કયો રેમન મેક્સેસ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો હતો. અને ત્યારબાદ 1964 એમણે ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને સેવાકીય પ્રવૃત્તિ માટે એમને પ્રાપ્ત થયા હતા. અને આમ એને ઘણા ઘણા બધા એવોર્ડ જે છે નાના મોટા પ્રાપ્ત થયા હતા. એમાં જે ફિલિપાઇન્સ નો આપણે કહી શકીએ રેમન મેક્સેસ એવોર્ડ એ પણ મળ્યો હતો. અને બીજો 1964 કયો એવોર્ડ મળ્યો હતો, પદ્મભૂષણ એવોર્ડ જે છે એમને પ્રાપ્ત થયો હતો. હા, પદ્મભૂષણ 1964 1964 યાદ રાખજો. આગળ બતાવે છે 1971 અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. અને 1971 એ પોતે રિટાયરમેન્ટ લઈ લે છે કંપનીમાંથી, અમૂલ ડેરીમાંથી. અને ત્યારે પ્રચંડ લોકાધાર સાંપડ્યો, લોકોનો આદર, લોકોની રિસ્પેક્ટ એમને મળી. જ્યારે પોતે નિવૃત્તિ પામે છે, રિટાયરમેન્ટ લે છે, ત્યારે લોકો એને બહુ જ આદર આપે છે, બહુ જ સન્માન આપે છે. અને એ સન્માનના પેઠે દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી 1-1 રૂપિયો એકત્ર કરી 680,000 રૂપિયાની થેલી ભેટ કરી. અને એ જે કંઈ પણ વ્યક્તિ કામ કરતા હતા એ દરેક વ્યક્તિએ 1-1 રૂપિયો જે ત્રિભુવનદાસને ભેટ કરી. અને એમાં 680,000 જેટલી રકમ જે છે એ ભરાઈ છે. અને જલકન્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસરૂચિ ધરાવતા ત્રિભુવનદાસે તેમના ધર્મપત્ની બહેણી બહેનના ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યા. હવે તમે એક વસ્તુ વિચારી શકો કે એ સમયમાં જેમણે નિવૃત્તિ લીધી 1971 ત્યારે એની કંપનીમાં 680,000 જેટલા વર્કર્સ જે છે કામ કરતા હશે. અને એ 1-1 રૂપિયો આપવાથી એમને 680,000 રૂપિયા એમને પ્રાપ્ત થાય છે. પરંતુ ત્રિભુવનદાસ પટેલ અને એમના પત્નીનું નામ શું અહીંયા બતાવ્યું, ધર્મપત્નીનું નામ મણિબહેન, જે અહીંયા એમના પત્ની જે છે અહીંયા બતાવે છે મણિબહેન, હે ના. ત્રિભુવનદાસ પટેલના પત્નીનું નામ શું છે અહીંયા, મણિબહેન. એ બંને જે છે એક સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગતા હતા. અને એ જ કારણથી એમને જે કંઈ પણ પૈસા મળ્યા, જે કંઈ પણ પૈસા પ્રાપ્ત થયા, એ પૈસાને એમણે ધરતી વયે ચિરંજીવ યશ અપાવે તેવી કાર્ય જનતાને પોતાને મળેલી ભેટ મોટી શુભારંભ કર્યો. પોતાની મળેલી ભેટની
શુભારંભ કર્યો છે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન ના નામે. સાચી વાત છે. હવે ઓકે, તો ત્રિભુવનદાસ પટેલ વિશે આજે આપણે, એમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન એ જે પણ એને ફાળો મળે છે, જે કે પૈસા મળે છે, એ પૈસામાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામની સંસ્થા જે છે એ ખોલે છે. કોણ? ત્રિભુવનદાસ પટેલ. અને સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાની સેવાનો લાભ 800 થી વધુ ગામને મળી રહ્યો છે. અને આ જે પ્રવૃત્તિનો લાભ જે છે એની એક ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામનું જે સંસ્થા દ્વારા એમણે એ જે પણ ફાળો મળ્યો, જે 6,80,000 જે પણ ફાળો મળ્યો, એ ફાળાની રકમથી એમણે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામની સંસ્થા ખોલી. અને એના દ્વારા જે કોઈ પણ સ્ત્રીઓ અને બાળકોની સ્વાસ્થ્ય વિશેનું જે હેલ્થ સેન્ટર આપણે કહી શકીએ, એવું સેન્ટર એમણે ખોલ્યા. કેટલા ગામોમાં? 800 થી વધારે ગામોમાં. અને એનો આજે પણ ગામ જે છે એ લાભ લઈ રહ્યો છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીની સપના દ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ સેવાકીય કાર્યો ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. અને આ સાથે જે ત્રિભુવનદાસ પટેલ જે આપણે કહી શકીએ, એ આજે પણ આવા જે ત્રિભુવનદાસ પટેલ ખેડૂતના હૃદયમાં આજે પણ એનું સ્થાન જે છે અમર છે. ખેડૂતના આગળ બતાવે છે, વિના સહકાર નહીં ઉદ્ધાર, એમની સૂક્તિ કઈ હતી? એની સૂક્તિ વિશે અહીંયા કહે છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. જો તમે સહકાર નહીં આપો, જો તમે કોઓપરેટ નહીં કરો, તો તમારો ઉદ્ધાર નહીં થાય. અને સાથે સાથે પોતાની તેમજ કાર્ય પ્રણાલી સાર્થક કરી બતાવે છે. અને આ રીતે એમને જીવન જે છે સાર્થક કરી બતાવ્યું એ વાત અહીંયા આપણને સમજાવવા માંગે છે. અને આ સાથે ત્રિભુવનદાસ વિશેનું જે પરિચય જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ વર્ગીસ કુરિયન વિશે હવે આવશે. એ જે છે આપણે વર્ગીસ કુરિયન વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે સમજીશું. આજે આપણે શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા પહેલા ત્રિભુવનદાસ પટેલ વિશે સમજ્યા, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ હોય ત્યારે આપણે ડોક્ટર વર્ગીસ કુરિયન વિશે સમજીશું. એમાં તમને કોઈ ડાઉટ રહે, વાંચો અથવા તમને ખબર ન પડે એવો કોઈ ક્વેશ્ચન જો હોય તો એ વિચારી રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એનો આન્સર હું આપીશ.